વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં આગામી 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે અને 4-10 સપ્ટેમ્બર સુધી ફરી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ આવશે। રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બરડા ડુંગર વિસ્તારમાં વરસાદ પડી શકે છે। ઉપરાંત જામનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર, આહવા, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બીટીવી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। અંબાલાલજી, વરસાદને લઈને આગામી દિવસોમાં શું આગાહી કરી રહ્યા છો, કેવો વરસાદ રહેશે? સુધીમાં તો વરસાદ રાખવો પર્વતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, પાટણ, કડી, કલોલ, માણસા, પ્રાંતિજ, અરવલ્લી, હિંમતનગર તેમજ અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગોમાં, સુરેન્દ્રનગરના ભાગોમાં તેમજ ચોટીલા પર્વતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બરડા પર્વતના ભાગો, જામનગરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉપરાંત વડોદરા, આણંદ, ખેડા, ઠાકરા, ડાકોર, બાલાસિનોર, ગોધરા વગેરે ભાગોમાં તારીખ 30 સુધીમાં તો વરસાદની શક્યતા છે। પરંતુ આ ઉપરાંત લગભગ સપ્ટેમ્બરની શરૂઆતમાં બીજું એક હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે, જેના કારણે તારીખ 3 સપ્ટેમ્બરથી ચોમાસુ વરસાદ પાછો સક્રિય થશે અને ત્યારથી 10 તારીખોમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવી શકે છે। આ અંગે વરસાદ અંગે જોઈએ તો આ વરસાદ પણ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, જે આપણે કહ્યું ગણ્યા છે, ઉત્તર ગુજરાતના ભાગો, અરકપુર પર્વતના ભાગો, અંબાજી વગેરે ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, મહીસાગરમાં, મહેસાણા, પાટણ, કડી, કલોલ, માણસા, પ્રાંતિજ, સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના ભાગોમાં પણ 4-10 તારીખમાં વરસાદની શક્યતા છે। વરસાદની શક્યતામાં અરકપુર પર્વતના ભાગોમાં વધારે વરસાદની શક્યતા છે। હવે ચોમાસાનો અંતમાં જોઈએ તો હજુ 1 સપ્ટેમ્બરથી ચોમાસુની પેશિયડ શરૂ થઈ જશે અને 15 સપ્ટેમ્બરથી ચોમાસાની પેશિયડ રાજસ્થાનના ભાગોમાં થશે। ગુજરાતમાં ચોમાસુ લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં રહેવાની શક્યતા છે। બિલકુલ બિલકુલ, આભાર અંબાલાલજી અમારી સાથે જોડાઈને વાતચીત કરવા બદલ।